નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કર્મફળનું વિધાન અટલ છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં વર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. પ્રાચીન સમયની વાત છે. એક રાજા હતો. તે ખૂબ ઉદાર, ન્યાયકારી તથા ભગવત ભક્ત હતો. તેણે વિષ્ણુ ભગવાનનું એક ભવ્ય મંદિર બનાવ્યું. રાજકાર્યમાંથી સમય કાઢીને તે ભગવાન વિષ્ણુના મંદિરમાં બેસીને ભગવત ચિંતન કરતો હતો. રાજાને એ મંદિરમાં પૂજા આરતી માટે એક સાચા ભક્તની જરૂર હતી. એક દિવસ એક સદાચારી તથા ધર્મનિષ્ઠ બ્રાહ્મણે પૂજારી તરીકે તે મંદિરની જવાબદારી સંભાળી લીધી. આથી રાજાને ખૂબ આનંદ થયો. તે બ્રાહ્મણ ખૂબ જ સંતોષી તથા ભગવત ભક્ત હતો. તે પૂજા પાઠ માટે રાજા પાસે કોઈ વસ્તુની યાતના કરતો ન હતો. રાજા તેના સ્વભાવ તથા વ્યવહારથી ખૂબ પ્રસન્ન હતો. બ્રાહ્મણને એ દિવસમાં પૂજા કરતા વર્ષો વીતી ગયા, છતાં પણ તેણે રાજા પાસે કોઈ વસ્તુની માંગણી ન કરી કે કોઈ પ્રશ્ન પણ ન કર્યો. વર્ષો પછી રાજાને એક સંતાનની પ્રાપ્તિ થઈ. રાજાએ પોતાના પુત્રનો સારી રીતે ઉછેર કર્યો, તેને સારું શિક્ષણ અપાવ્યું. પુત્ર મોટો થતા તેનું લગ્ન એક સુંદર રાજકન્યા સાથે કરવામાં આવ્યું. તે કન્યા પડોશી રાજ્યની રાજકુમારી હતી. લગ્ન થયા એટલે તે પોતાના સાસરે આવી. એક દિવસ રાજકુમાર તથા રાજકુમારી બંને તેમના શયન કક્ષમાં આરામ કરી રહ્યા હતા. રાજકુમારને તો ઊંઘ આવી ગઈ, પરંતુ નવી જગ્યા હોવાના કારણે રાજકુમારીને ઊંઘ ન આવી. તે મોડે સુધી જાગતી રહી અને વિચારે ચડી ગઈ. અચાનક તેની નજર હીરા તથા ઝેરાથી જડેલી મૂઠવાળી એક તલવાર પર પડી. જ્યારે રાજકુમારીએ એ તલવારને જોવા માટે મ્યાનમાંથી બહાર કાઢી, તો તેની તીક્ષ્ણ ધાર જોઈને ડરી ગઈ. ડરના કારણે તેના હાથમાંથી તલવાર પડી ગઈ અને બાજુમાં સૂઈ રહેલા રાજકુમારની ગરદન પર પડી. રાજકુમાર ગંભીર રીતે ઘાયલ થવાના કારણે તેનું મૃત્યુ થયું. રાજકુમારી અત્યંત દુઃખી થઈને પતિના મૃત્યુ કારણે શોક કરવા લાગી. તે વિચારવા લાગી કે હે પ્રભુ, મારાથી અચાનક આ પાપ કેવી રીતે થઈ ગયું? મારા જાતે મારા પતિનું મૃત્યુ થઈ ગયું. પરંતુ હે પ્રભુ, આપ તો જાણો છો કે હું નિર્દોષ છું. મેં જાણે જોઈને આવું કર્યું નથી, પરંતુ મારા સાસુ સસરાને હું શું કહીશ? મારી વાત કોણ સાચી માનશે? મારા માતા પિતાને પણ કલંક લાગશે, તેથી હવે હું શું કરું? સવારે મંદિરની પૂજારી જ્યારે કુવા પર સ્નાન કરવા આવ્યો, ત્યારે તેને જોઈને રાજકુમારી વિલાપ કરવા લાગી અને કહેવા લાગી કે હે રામ, મારા પતિને કોઈએ મારી નાખ્યો. તેનું રુદન અને વિલાપ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ ગયા. રાજાને ખબર પડતા તે પણ આવ્યા અને રાજકન્યાને પૂછ્યું કે રાજકુમારને કોણે માર્યો. તેને કહ્યું કે એ મારનાર કોણ હતો એ હું જાણતી નથી, પરંતુ મેં તેને ઠાકોરજીના મંદિરમાં જતા જોયો હતો. રાજા તથા બીજા કેટલાક લોકો મંદિરમાં ગયા તો જોયું કે પેલો બ્રાહ્મણ પૂજારી ત્યાં પૂજા અર્ચના કરી રહ્યો છે. લોકોએ તેને પકડીને પૂછ્યું કે મેં તે રાજકુમારને શા માટે માર્યું. બ્રાહ્મણે કહ્યું કે મેં તો રાજકુમારનો ઓરડો પણ જોયો નથી, તો પછી હું ત્યાં જઈને કેવી રીતે મારી શકું? ભગવાન તો જાણે છે કે મેં કોઈ આવું પાપ કર્યું નથી, તો પછી જોયા વગર તમે મને શા માટે અપરાધી માનો છો? રાજાને બ્રાહ્મણ પર સહેજ પણ શંકા ન હતી, કારણ કે તેની પ્રમાણિકતા વિશે તે સારી રીતે જાણતો હતો. પરંતુ ત્યાં હાજર રહેલા લોકો તો બ્રાહ્મણને જ અપરાધી માનતા હતા.
રાજા ને અનેક લોકોએ બ્રાહ્મણ ને સજા કરવાનું કહ્યું. આથી તેને બ્રાહ્મણ ને કહ્યું કે હું તને મૃત્યુદંડ તો નહીં આપું, પરંતુ જે હાથથી તે મારા પુત્રને મારી નાખ્યો એ હાથને કાપી નાખવાનો આદેશ કરું છું. રાજાના આદેશથી બ્રાહ્મણ હાથ કાપી નાખવામાં આવ્યા. આથી બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો. તે નિર્દોષ હોવા છતાં તેને સજા કરવામાં આવી. એના લીધે તેને અત્યંત દુઃખ થયું. રાજાને અધર્મી માનીને તેને રાજ્ય છોડી દીધું અને બીજે ક્યાંક જતો રહ્યો. દોડ જતા રહ્યા પછી પણ તે વારંવાર એવું જ વિચારતો હતો કે ખરાબ કામનું ફળ ખરાબ જ હોય છે, પરંતુ મેં કોઈ ખોટું કામ કર્યું નથી, મેં રાજકુમારને માર્યો નથી, છતાં એની સજા મને કેમ મળી? તે કોઈ વિદ્વાન જ્યોતિષ કે સિદ્ધ પુરુષને શોધી રહ્યો હતો જે તેને બતાવી શકે તે પોતે નિર્દોષ હોવા છતાં એના હાથ કેમ કાપી નાખવામાં આવ્યા. જ્યોતિષીએ કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, આપ ખરેખર ખૂબ ઉદાર તથા ધર્માત્મા છો. આ જન્મમાં ખરેખર તમે કોઈ ખોટું કામ નથી કર્યું, પરંતુ માણસની સાથે તેનો ભૂતકાળ પણ જોડાયેલો રહે છે. પૂર્વજન્મમાં કરેલા કર્મનો ફળ બીજા જન્મમાં પણ ભોગવવું પડે છે. દુનિયામાં આપણે જેવા લોકોની સાથે રહીએ છીએ તે બધું આપણા કર્મનું જ પરિણામ છે. ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, સંબંધીઓ, ગુરુ વગેરે જે કોઈ મળે છે તે આપણા કર્મના પરિણામે જ મળે છે. આપણે જે કાંઈ શુભ અશુભ કર્મો કે પાપ પુણ્ય કર્યા હોય તેનું સારું કે નરસું ફળ આપણે જ ભોગવવું જ પડશે. બ્રાહ્મણે ફરી પૂછ્યું કે હે મહાત્મ, હું નિર્દોષ હોવા છતાં રાજાએ મારા હાથ કેમ કાપી નાખ્યા? મેં એવું શું પાપ કર્યું હતું? જ્યોતિષીએ કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, રાજાએ નહીં પણ આપના કર્મએ જ આપના હાથ કપાવ્યા છે. બ્રાહ્મણે પૂછ્યું કે એવું કયું કર્મ છે? જ્યોતિષીએ કહ્યું કે પૂર્વજન્મમાં આપ એક તપસ્વી હતા અને રાજકન્યા એક ગાય હતી. ત્યાં રાજકુમાર કસાઈ હતો. એ કસાઈ જ્યારે ગાયને મારવા લાગ્યો ત્યારે બિચારી ગાય જીવ બચાવવા આપની સામેથી જંગલમાં ભાગી ગઈ. પછી થોડી વારમાં કસાઈ આવ્યો અને તમને પૂછ્યું કે અહીં કોઈ ગાય આવી છે? ગાય જે તરફ ગઈ હતી તે તરફ ઇશારો કરીને આપે બતાવી દીધું. કસાઈએ એ તરફ જઈને ગાયને મારી નાખી. એટલામાં જ ત્યાં એક વાઘ આવ્યો અને કસાઈ ત્યાં ગાય બંનેને ખાઈ ગયો. વરસાદના પાણી સાથે તેમના અસ્થિ ગંગાજીમાં વહી ગયા. પાવન ગંગાજીના પ્રતાપે કસાઈને રાજકુમાર તથા ગાયને રાજકુમારનો જન્મ મળ્યો. પૂર્વજન્મમાં કરેલા કર્મોએ તે બંનેને એક રાત માટે સાથે લાવી દીધા. કસાઈએ તલવારથી ગાયને કાપી નાખી હતી, તેથી રાજકુમારીના હાથમાંથી આકસ્મિક જ તલવાર છૂટી ગઈ અને રાજકુમારનું મૃત્યુ થઈ ગયું. આમ કર્મ તેનું ફળ આપીને નિવૃત્ત થઈ ગયું. આપે હાથથી ઇશારો કરીને ગાય બતાવી હતી એ પાપ કર્મના લીધે આપના હાથ કપાઈ ગયા. ખરેખર કર્મનું ફળ મળવું અટલ છે, અફળ છે. તેથી આપણે સદગુરુ તથા ઈશ્વરના શરણમાં રહીને હંમેશા સચ્ચાઈ તથા ભલાઈના માર્ગે ચાલવું જોઈએ. એનાથી આપણને અવશ્ય શાશ્વત સુખ તથા અપાર શાંતિ પ્રાપ્ત થશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.